સ્કૂલ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે છે આવતીકાલે અમદાવાદમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું ત્યારે વડોદરાના સ્કૂલ વાહન ચાલકોએ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં આ હડતાળમાં નહીં જોડાવવાનો નિર્ણય કર્યો છે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે તંત્રના વલણના કારણે સ્કૂલ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે વિવિધ કારણોસર આ સ્કૂલ વાહન ચાલકોને સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ કાર્યવાહી સામે રાજ્યભરના સ્કૂલ વાહન ચાલકો રોષે ભરાયા છે આવતીકાલે રાજ્યભરમાં હડતાલ નું શસ્ત્ર આવ્યું છે ત્યારે વડોદરાના સ્કૂલ વાહન ચાલકોએ વિદ્યાર્થી અને વાલીઓના હિતમાં આ હડતાલ નહી જોડાવાનો નિર્ણય કર્યો છે વડોદરા શહેર સ્કૂલ વાહન ચાલક એસોસિએશન ના અગ્રણી ચંદ્રકાંત શાહે જણાવ્યું હતું કે માંજલપુર કોર્પોરેશન ના બાગની અંદર કંચન બાગમાં અમે સ્કૂલ વર્ધી ભરતા તમામ વાહનોના ચાલકોને બોલાવીને એક મીટિંગ રાખવામાં આવી હતી એના અનુસંધાનમાં આવતીકાલે જે અમદાવાદની અંદર હડતાલનું એલાન આપવામાં આવેલું છે તેને અમે માન્ય કરીએ છીએ પણ હાલ પૂરતો અમે વડોદરા સંસ્કારી નગરીમાં બાળકોનું ભણતર હમણાં ચાલુ થવું છે કોઈ પણ જાતની એમને તકલીફ પડે નહીં વાલીઓને પણ કોઈ તકલીફ પડે નહીં વાલીઓનો પણ હંમેશા સહકાર મળે અને અમે હડતાળમાં જોડાવા અત્યારે માંગતા નથી આજે અમે અંદર કંચનબાગ બાગ બાબ બાગની અંદર અમે સ્કૂલ ભરતા તમામ વાહનોના ચાલકોને બોલાવીને એક મિટિંગ રાખવામાં આવી હતી આજે તેના અનુસંધાનમાં આજે આવતીકાલે જે અમદાવાદની અંદર હડતાલનું એલાન આપવામાં આવેલું છે એને અમે માન્ય કરીએ છીએ પણ હાલ પૂરતું અમે વડોદરા શહેર સંસ્કારી નગરીની અંદર અત્યારે બાળકોનું ભણતર અત્યારે જે હમણાં જ ચાલુ થયું છે અને કોઈપણ જાતની એમને તકલીફ પડે નહીં વાલીઓને પણ બી કોઈ બી જાતની તકલીફ ના પડે વાલીઓનો પણ અમને સાથ મળે સહકાર મળે અને અમે હડતાલમાં જોડાવા અત્યારે માગતા નથી અમે આરટીઓની અંદર અને આપણા ભાજપના શહેર પ્રમુખ આપણે વિજયભાઈ શાહ કને બી અમે માગણી કરેલી છે તેઓએ બી અમને બાહેધરી આપેલી છે કે તમે અમારી પાસે આવો ના કામ થાય તો અમે તમારા માટે છે અને આ બાંહેધરી આપેલી છે આરટીઓ સાહેબે બી અમને કીધેલું છે આ બે ચાર દિવસ પાંચ દિવસની અંદર તમારો નિર્ણય અમે લાવી દઈશું માટે અમે જે આવતીકાલની અડતાલનું જે અમદાવાદવાળાએ આપેલું છે એને અમે અત્યારે સમર્થન નથી આપતા અને આવતીકાલથી દરેક વાહન ચાલકો પોતપોતાની રોજી રોટી ગુમાવે નહીં કોઈ બી વાહન ચાલકને નુકસાન થાય નહીં એના માટે અમે આ નિર્ણય લેવામાં આવેલો છે બાદ વડોદરા શહેરના તમામ વાહન ચાલકો ઘાડી ભેગા થઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે મારું નામ ચંદ્રકાંત કેશા